जय अंबे फ्रेंड्स, वेलकम टू ऑल यूट्यूब चैनल ऑफ जय अंबे ग्रुप ऑफ स्कूल स्टैंडर्ड 9 सेकंड लैंग्वेज इंग्लिश ग्रामर नी अंदर आप सबनु हार्दिक स्वागत छे। मित्रों, स्टैंडर्ड 9 नी अंदर आवतो तमारो त्रणे त्रण परीक्षा नी अंदर पूछातो टॉपिक के जेने आपणे फंक्शन वर्ड कहीए छे, એટલે કે લેંગ્વેજ ફંક્શન વર્ડ કહેવામાં આવે છે। હવે મિત્રો, આ ટોપિક તમારા માટે નવો છે, કારણ કે ધોરણ 1 થી 8 ની અંદર તમે આ બાબત વિશે કોઈ પણ જાતની ચર્ચા કરી નથી। પણ હા, હવે ધોરણ 9 થી 12 ની અંદર તમે આની અંદર એક પછી એક સ્ટેપ બાય સ્ટેપ ડીપ ની અંદર માહિતી મેળવતા જશો। પણ આ ટોપિક તમારા માટે નવો છે, તો સૌપ્રથમ આપણને પ્રશ્ન થાય કે ફંક્શન એટલે શું। તો માની લો કે આપણે રોજબરોજ એકબીજાની સાથે પ્રત્યાયન કરીએ છીએ, વાર્તાલાપ કરીએ છીએ, સંવાદ કરીએ છીએ, રોજબરોજ આપણે દરેકની વચ્ચે વાતચીતો થતી હોય છે। હવે આની માટે કોઈ ચોક્કસ હેતુ રહેલો હોય, બરાબર છે? આપણે કોઈ સેન્ટેન્સ બોલીએ છીએ, આપણે કોઈ પણ વાત રજૂ કરીએ છીએ, તો એની પાછળ કોઈનો મર્મ હોય, એનો કોઈ હેતુ પરપોઝ રહેલો હોય છે। તો એ હેતુને દર્શાવવા માટે, એટલે કે જે હેતુ માટે વપરાયેલું છે અને એ હેતુને પ્રદર્શિત કરતો શબ્દ, એટલે આપણો ફંક્શન વર્ડ। બરાબર યાદ રાખજો મિત્રો, માત્ર તમારા હેતુને ધ્યાનમાં રાખીને આ ફંક્શન વર્ડ વપરાતો હોય છે। હું તમને સામાન્ય રીતે એક ઉદાહરણ આપું તો કે હું એવું કહું કે મેં કમિંગ સર, તો આ સેન્ટેન્સની અંદર શું પ્રદર્શિત થયેલું છે? તો કે સર, હું અંદર આવું, તો મતલબ કે મારો રજા માંગવાનો, એટલે કે મારો એનો પરવાનગી માંગવાનો એક હેતુ રહેલો છે। તો અહીંયા મારે ફંક્શન વર્ડ વાપરવું હોય તો હું એવું કહી શકું કે મારે એની રજા માંગવી છે, એની પાસે પરવાનગી માંગવી છે, બરાબર? અને સાથે વળી મેં પ્રશ્ન પણ કર્યો છે, મે કમિંગ સર, તો મારે સીકિંગ ઇન્ફોર્મેશન જે છે, ઇન્ક્વાયરી જે છે, એ લેંગ્વેજ ફંક્શનનો ઉપયોગ કરી શકું, બરાબર? હવે મારી કોઈ ભૂતકાળની ક્રિયા છે, તો એની માટે પાસ્ટ ઇવેન્ટનો ઉપયોગ કરી શકું છું। મારી કોઈ વર્તમાનની ક્રિયા છે, તો પ્રેઝન્ટ ઇવેન્ટનો ઉપયોગ કરી શકું છું। તો આવા અલગ અલગ પ્રકારના હેતુઓને ધ્યાનમાં રાખી અને આપણી સમક્ષ એ ફંક્શન વર્ડ જે છે મૂકવામાં આવેલા છે। તો સૌપ્રથમ આપણે ફંક્શન વર્ડ એટલે શું એની ડેફિનેશન નાનકડી એવી જોઈએ, તો જે હેતુ માટે ભાષાનો ઉપયોગ થતો હોય, બરાબર? જે હેતુ માટે ભાષા લેંગ્વેજ બરાબર જે હેતુ માટે ભાષાનો ઉપયોગ થતો હોય, બરાબર, તે હેતુ એટલે શું past
एक वार रजू करी दो तमने के परीक्षा ની અંદર તમને બે રીતે પૂછાય છે બરાબર જેની અંદર તમારે શું હોય છે તો કે મેથ એક્સપ્રેશન બરાબર એટલે કે જેમ તમે મેથ કોલમ કહો છો બરાબર એની સાથે બી ને જોડો છો તો એ કોલમ ની અંદર તમને સેન્ટેન્સ આપેલું હોય કે જે તમારો લેંગ્વેજ ફંક્શન જે છે એને લગતું સેન્ટેન્સ હોય અને બી કોલમ માં લેંગ્વેજ ફંક્શન નું નામ હોય જેવી રીતે મેં અહીંયા નામ લખ્યું છે डिस्क्राइबिंग पास इवेंट बराबर तो हवे जे सेंटेंस नी साथे जे लैंग्वेज आइटम मैच थाई छे एने तमारे जोड़वाना छे एटले के मैच एक्सप्रेशन अने बीजी रीते शुं पूछाय छे तो के कम्प्लीट द सेंटेंस बराबर तो बे रीते तमारे चर्चा करवानी छे कम्प्लीट द सेंटेंस अधूरू वाक्य जे छे एने तमारे लैंग्वेज आइटम नो उपयोग करी અને પૂરું કરવાનો રહેશે બરાબર તો આપણું પહેલું જે છે ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ ઇવેન્ટ હવે જો ભૂતકાળના કોઈ બનાવો છે એનું તમારે વર્ણન કરવાનું હોય ભૂતકાળની કોઈ ક્રિયા છે તો એ ક્રિયાને તમારે પ્રદર્શિત કરવી છે તો એની માટે તમારે ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ ઇવેન્ટ જે છે એનો ઉપયોગ કરવાનો હોય છે તો હવે વાત આવે કે આ લેંગ્વેજ આઇટમને હું વાપરી ક્યારે છું આ લેંગ્વેજ ફંક્શનનો ઉપયોગ ક્યારે થાય तो कि भूतकाल ना कोई बनाव छे के कोई क्रिया छे भूतकाल ना बनाव के क्रिया नो शुं करवानुं छे मारे वर्णन करवा माटे बराबर अने आनी अंदर हुं बे कालनो उपयोग करी शकुं एक तो साधो भूतकाल अने एक तो चालू भूतकाल बराबर आ बे ज જે કાળ છે ટેન્સ એ કાળના ઉપયોગ કરી શકું છું બરાબર તો હવે ક્રિયાપદના ભૂતકાળના રૂપ હોય એ મુકાતા હોય સાદો ભૂતકાળ છે તો સાદો ભૂતકાળની અંદર ક્રિયાપદના રૂપની અંદર શું આવે તો કે સાદા ભૂતકાળમાં ક્રિયાપદનું વીટુ હોય બરાબર અથવા શું આપેલું હોય તો કે ઈડી વાળું રૂપ આપેલું હોય અથવા ડીડ શબ્દ જે છે એનો ઉપયોગ થયેલો હોય ચાલુ ક્રિયા છે તો એની અંદર શું હશે વોઝ વર અને પ્લસ ક્રિયાપદનું આઈએનજી બરાબર તો હવે હું મારા સેન્ટેન્સ તમને અહીંયા દર્શાવું કે જે થી તમને ખ્યાલ આવી જાય કે પાસ્ટ ઇવેન્ટ જે છે દર્શાવે છે ફોર એક્ઝામ્પલ તરીકે આઈ બ્રોટ એન અસાઇનમેન્ટ લાસ્ટ વીક હવે જો આ વાક્યની અંદર રોટ વીટુ આપેલું છે પ્લસ લાસ્ટ વીક સમય સૂચક શબ્દ આપેલો છે કે જેથી કરીને તમને ખ્યાલ આવે કે આ મારું પાસ્ટ ઇવેન્ટ છે એને ડિસ્ક્રાઇબિંગ કરે છે ડિસ્ક્રાઇબિંગ કરવું એટલે શું થાય મિત્રો વર્ણન કરવું બરાબર બીજું ઉદાહરણ તમને સમજાવું જેની અંદર ચાલુ ભૂતકાળ જે છે એનો ક્રિયા જે છે દર્શાવેલી હોય ફોર એક્ઝામ્પલ તરીકે ધ ચિલ્ડ્રન વેર પ્લેઇંગ ઇન ધ ગાર્ડન લાસ્ટ નાઇટ બરાબર તો જો અહીંયા વર પ્લેઇંગ જે છે એ ચાલુ ક્રિયા દર્શાવે છે લાસ્ટ નાઇટ શબ્દના ઉપયોગ દ્વારા મારી પાસ્ટ ઇવેન્ટ જે છે ક્લિયર થતી હોય છે બરાબર હવે તમને કમ્પ્લીટ સેન્ટેન્સના મતલબમાં કઈ રીતે પૂછે તો માની લો તમને આ રીતે પૂછે ધ બોયઝ વર પછી બ્લેન્ક આપી દે છે અહીંયા તમને શું કહે છે તો કે ડિસ્ક્રાઇબ ધ પાસ્ટ ઇવેન્ટ બરાબર તો વાક્યને કમ્પ્લીટ કરવાનું છે તો વાક્ય મારું કમ્પ્લીટ ગમે એ રીતે હું કરી શકું મારે યાદ રાખવાનું છે કે ભૂતકાળની ઇવેન્ટ દર્શાવવાની હોય તો હું વાક્ય શું બનાવું ધ બોયઝ વર પ્રિપેરિંગ ધ પાર્ટી લાસ્ટ નાઇટ બરાબર તો મેં ખાલી માત્ર વર પ્રિપેરિંગ જે છે એ અને લાસ્ટ નાઇટ નો ઉપયોગ કર્યો એટલે આ મારા બે માર્ક્સ ની અંદર પૂછાતા સેન્ટેન્સ છે અને મેચ ધ કોલમ પણ બે માર્ક્સ ની અંદર પૂછાય છે ટોટલ તમારો કેટલા માર્ક્સ નો પ્રશ્ન છે તો કે
चार मार्क्स ना प्रश्न नी अंदर क्लियर। तो आ रीते तमारे डिस्क्राइबिंग पास्ट अलग अलग प्रकार ना जे फंक्शन वाला पहला है एनो तमारे उपयोग करवानो रहेशे। नेक्स्ट बीजू ब्लैक वेज फंक्शन लिए बीजू तमारो लैंग्वेज फंक्शन छे एक्सप्रेसिंग। पॉसिबिलिटी छे, ऑब्लिगेशन छे, एबिलिटी छे अने नेसेसिटी छे। હવે દરેકનો ઉપયોગ શું છે? પોસિબિલિટી એટલે શું થાય? શક્યતા, બરાબર? ઓબ્લિગેશન એટલે શું થાય? જવાબદારી। નેસેસિટી એટલે શું થાય? જરૂરિયાત, એટલે કે જરૂરી હોય, જે અનિવાર્ય હોય। અને એબિલિટી એટલે શું થાય? ક્ષમતા। હવે દરેકની માટે તમારે ઉપયોગ કરવાનો છે શેનો? તો કે દરેક ક્યારે વપરાય? તો કે તમામે તમામ પ્રકારની મોડલ ઓક્ઝિલરીઝ જે છે એને સંદર્ભમાં લઈ અને આપણે એનો ઉપયોગ કરવાનો છે, બરાબર? તો કઈ રીતે આનો ઉપયોગ કરી શકું? તો કે સહાયકારક ક્રિયાપદો મારા કયા છે? તો કે કેન, કુડ, શુડ, મે, માઇટ અને મસ્ટ, બરાબર? આ મારી શું આપેલી છે? મોડલ ઉપજલરી છે। આના ઉપયોગ દ્વારા મારે વાક્યની અંદર અલગ અલગ પ્રકારના ભાવ દર્શાવવાના હોય છે, બરાબર? હવે માની લો કે વાક્યની અંદર સંભાવના હોય, બરાબર? તો એની માટે મારે શેનો ઉપયોગ કરવાનો છે? મે, બરાબર? વાક્યની અંદર ક્ષમતા આપેલી છે એની માટે મારો ઉપયોગ શેનો કરવાનો છે? કે, બરાબર? જો વર્તમાન ને લગતી સંભાવના ક્ષમતા હોય તો, અને કુડ એ મારી ભૂતકાળની ક્ષમતાને પ્રદર્શિત કરે છે, બરાબર? હવે જો વાક્યની અંદર મને નૈતિક ફરજ આપેલી હોય તો નૈતિક ફરજ માટે મારે કયા ફંક્શન વર્ડનો ઉપયોગ કરવાનો છે? તો જેને આપણે ફરજિયાતપણે ઉપયોગ કરીએ છીએ એ શુડ, જે ફરજિયાત અને અનિવાર્ય હોય છે, અને સોરી અનિવાર્ય ફરજિયાત હોય છે, અને જો અનિવાર્ય ફરજ આવે, બરાબર, તો એની માટે મારે શેનો ઉપયોગ કરવો પડે? તો જે મસ્ટ આપેલું છે, બરાબર, આના ઉપયોગ દ્વારા હું વાક્ય બનાવી શકું। હવે માની લો કે લખેલું છે મે આઈ કમિંગ સર, તો મે જે છે તો સર હા પણ પાડે ને ના પણ પાડે, બરાબર? એટલે સંભાવના છે। ફોર એક્ઝામ્પલ તરીકે The teacher did not in the class, maybe she will in staff room, બરાબર? ટીચર ક્લાસમાં નથી, કદાચ સંભાવના એ ક્યાં હશે? સ્ટફ રૂમમાં હશે, બરાબર? અહીંયા મે છે અને ત્યાં પણ મેનો ઉપયોગ થયેલો છે, બરાબર? હવે વાક્યની અંદર ક્ષમતા હોય તો એ વાક્ય તમે બનાવી શકો। આઈ કેન ડ્રાઈવ કાર, હું કાર ચલાવી શકું છું, મતલબ કેન, બરાબર? આ ઉપરાંત તમે એવું કહી શકો આઈ કુડ રન ફાર,
past when I was young. अरे भूतकाल ની ક્ષમતા છે તો હું ઝડપથી દોડી શકતો હતો જ્યારે હું યુવાન હતો. તો અહીંયા ફૂડ જે છે એ મારી ભૂતકાળની સંભાવના કહે છે. બરાબર શુડ નો ઉપયોગ કરું છું તો વી શુડ નૈતિક ફરજ વી શુડ રિસ્પેક્ટ અવર એલ્ડર્સ. બરાબર આપણે આપણા વડીલો જે છે એને રિસ્પેક્ટ આપી જોઈએ. બરાબર ત્યારબાદ અનિવાર્ય ફરજ કોઈ છે સ્ટુડન્ટ્સ એની માટે અનિવાર્ય ફરજ કઈ હોય સ્ટુડન્ટ્સ મસ્ટ વીયર યુનિફોર્મ એવરી ડે. બરાબર દરરોજ વિદ્યાર્થીઓએ જે છે તે યુનિફોર્મ પહેરવો જોઈએ. મસ્ટ જે છે એનો ઉપયોગ થાય છે. બરાબર છે તો આ રીતે પોસિબિલિટી ઓબ્લિગેશન જવાબદારી કજો જવાબદારી માટે અહીંયા પછી આપણે મસ્ટ જે છે એનો ઉપયોગ કરીએ છીએ. નેસેસિટી આપેલી હોય અને મોડલ ઓક્સિલરીઝ હોય તો પણ તમારે સમજી જવાનું કે આમાંથી કોઈ પણ એક શબ્દ લેવાનો છે. એબિલિટી એટલે ક્ષમતા. બરાબર ક્લિયર. ત્યારબાદ ચર્ચા કરીએ ત્રીજું લેંગ્વેજ આઈટમ છે આપણી એક્સપ્રેસિંગ ફ્રીક્વન્સી. ફ્રીક્વન્સી એટલે વારંવાર. બરાબર એન્ડ મેનર્સ ફ્રીક્વન્સી એટલે શું થાય વારંવાર. બરાબર અને મેનર્સ એટલે શું થશે રીત. બરાબર તો એક ક્રિયા કેટલીક વાર થાય છે એ દર્શાવે છે તો શેનો ઉપયોગ કરશું ફ્રીક્વન્સીનો. અને ક્રિયા કેવી રીતે થાય છે એને દર્શાવે છે તો શેનો ઉપયોગ કરશું મેનર્સનો. બરાબર ક્રિયા કેટલી થાય છે તો ફ્રીક્વન્સી કેવી રીતે થાય છે એની માટે મેનર્સનો ઉપયોગ કરીશું. બરાબર તો હવે આની અંદર વિશેષણ તરીકે વપરાતા અમુક એવા શબ્દો છે કે જેનો ઉપયોગ ફ્રીક્વન્સી અને મેનર માટે હોય છે તો એવા શબ્દો કયા છે તો કે ઓલવેઝ રારલી. ઓલવેઝ એટલે હંમેશા રારલી એવર નેવર. બરાબર ફ્રીક્વન્સી જો આ શબ્દ પણ વપરાશે. બરાબર અને તમારે ટાઇટલની અંદર આપેલો હોય. બરાબર પછી છે જનરલી યુઝ્યુઅલી ઓકેઝનલી રારલી શબ્દ આવી ગયો છે જેનો ઉપયોગ ભાગ્યે જ થતો હોય છે. બરાબર તો આ જેટલા શબ્દો છે ક્રિયા કેટલી વાર થાય છે એના સંદર્ભની અંદર છે. બરાબર અને મોટે ભાગે કરતા પછી મુકાતા હોય છે. ક્યારે મુકાય છે કરતા એટલે કે તમને તમારો જે સબ્જેક્ટ આપેલો હોય છે એ સબ્જેક્ટ પ્લસ એ ફ્રીક્વન્સી જે છે એ મૂકવાની હોય છે. બરાબર હવે અમુક વાક્યની શરૂઆતની અંદર પણ તમે મૂકી શકો છો. ક્યારે મુકાય છે વાક્યની શરૂઆતમાં પણ. બરાબર ફોર એક્ઝામ્પલ તરીકે હું વાત કરું ઓલવેઝ એ વર્ડને તમે યુઝ કરેલા છે. બરાબર મી ગોઝ ટુ સ્કૂલ આ રીતે મૂકો તોય ચાલે અને આ રીતે મૂકો મી ઓલવેઝ ગોઝ ટુ સ્કૂલ ઇન ધ મોર્નિંગ. બરાબર તો અહીંયા ઓલવેઝ વર્ડ આપેલો છે જે મેં કરતા પછી મૂકેલો છે. બરાબર હવે એમાંથી હું બીજા વર્ડનો ઉપયોગ કરું જનરલી. આઈ જનરલી ડ્રિંક ટી ઇન ધ મોર્નિંગ. બરાબર જનરલી શબ્દ જે છે ક્લિયર. તો
આ રીતે અલગ અલગ પ્રકારના મારા જે હેતુને લઈને હોય એ મારે ઉપયોગમાં લેવાના છે તમામે તમામ વિશેષણ બરાબર ત્યારબાદ ચોથા પ્રકારના મેનર્સની જે છે એ વાત કરીએ ચોથા પ્રકારનું ફંક્શન વર્ડ તો આપણો ફ્રીક્વન્સી અને મેનર્સ પછીનો ફંક્શન વર્ડ જે છે જેની અંદર એક્સપ્રેસિંગ ઇમોશન્સ શું આવશે એક્સપ્રેસિંગ ઇમોશન્સ બરાબર જેને શું કહીએ તો કે ઇમોશન્સ એટલે લાગણી અને ભાવ તો જે વાક્યની અંદર લાગણી કે ભાવ પ્રદર્શિત થતા હોય બરાબર અમુક પ્રકારના ભાવો પ્રદર્શિત થતા હોય ત્યારે મારે એક્સપ્રેસિંગ ઇમોશન્સ જે છે વાપરવો પડે મેજોરિટી જે છે ઉદ્ગાર વાક્યો જે છે આવતા હોય છે ઉદ્ગાર વાક્યો વપરાતા હોય છે કે જેની શરૂઆત વોટ અથવા હાઉ થી થતી હોય છે અને અમુક એવા શબ્દો હોય છે ફોર એક્ઝામ્પલ તરીકે રે ઓ હાઉ બરાબર આ બધા શબ્દો જે છે કેવા છે વોટ પછી થેન્ક યુ સોરી વોટ થેન્ક યુ સોરી ગેટ વેલ સૂન બરાબર તો દરેકે દરેક મારા શબ્દો જે છે કે જે કેવો ભાવ પ્રદર્શિત કરે છે તો એક પ્રકારનું ઇમોશન્સ એક પ્રકારની લાગણી જે છે મારી સમક્ષ રજૂ થતી હોય છે બરાબર છે હવે આમાંથી ઉદાહરણ લઈએ ફોર એક્ઝામ્પલ તરીકે આવું લખેલું હોય હુર્રે બરાબર ઉદ્ગાર માર્ક તમને આપેલો હોય વી હેવ વોન ધ મેચ બરાબર તો હુર્રે શબ્દ જે છે એના દ્વારા એક્સપ્રેસિંગ ઇમોશન્સ જે છે પ્રદર્શિત થાય છે બરાબર અચ્છા એવું કીધું કે યસ થેન્ક યુ સો મચ બરાબર તો એના દ્વારા પણ વાક્યની અંદર શું થાય છે તો કે ઇમોશન્સ પ્રદર્શિત થાય છે વોટ શબ્દનો ઉપયોગ કરેલો હોય વોટ અ નાઇસ ડ્રેસ ઇટ બરાબર તો વોટ દ્વારા જે છે એ પણ શું થાય છે તો કે એક્સપ્રેસિંગ ઇમોશન્સ જે છે એ પ્રદર્શિત થતા હોય બરાબર ત્યારબાદ વાત કરીએ ત્યારબાદ આવશે કમ્પેરિંગ થિંગ બરાબર પાંચમું છે કમ્પેરિંગ થિંગ બરાબર જેને શું કહીશું આપણે તુલના કોઈ વ્યક્તિ વસ્તુ કે પદાર્થ પક્ષી પ્રાણીની તુલના કરવી છે બરાબર પદાર્થ વ્યક્તિ વસ્તુ પ્રાણી પક્ષીની તુલના માટે શું વપરાય છે કમ્પેરિંગ થિંગ વપરાય છે બરાબર એક વ્યક્તિની બીજી વ્યક્તિની સાથે બરાબર અહીંયા તમારે ડિગ્રીનો ઉપયોગ કરવાનો છે બરાબર ડિગ્રી કેટલી છે ત્રણ કઈ તો કે પોઝિટિવ જેની અંદર શું આપેલું હોય એઝ વિશેષણ એઝ બરાબર બીજી છે કમ્પેરેટિવ જેની અંદર શું આપેલું હોય તો કે તમને કોઈ કમ્પેર કરેલું હોય તો વિશેષણ આપેલું હશે જેને પ્લસ ઈઆર પ્રત્યે આપેલો હોય અને ત્રીજી છે સુપરલેટિવ જેની અંદર શું આવેલું હશે તો કે જે વિશેષણ હશે એને પ્લસ ઈએસટી અને એની આગળ શું આપેલું હોય ધ બરાબર તો વિશેષણ અને ઈએસટી પ્રત્યે બરાબર તો મેં માની લો કે તમને એવું આપેલું છે ફોર એક્ઝામ્પલ તરીકે રમીલા ઇઝ અહીંયા વિશેષણ આવશે એઝ ટોલ એઝ શર્મિલા બરાબર તો હવે જો વાક્યની અંદર એઝ ટોલ એઝ કઈ ડિગ્રી છે પોઝિટિવ ડિગ્રી જે છે તમને આપેલી છે ફોર
કમ્પેરેટિવ ડિગ્રીમાં આપેલું હોય તો નર્મદા ઇઝ લોંગર ધેન લોંગ અમારું વિશેષણ છે અને મેં ER વર્તી લગાડ્યું લોંગર અને પછી અહીંયા મારે ધેનનો ઉપયોગ કરવાનો હોય લોંગર ધેન નર્મદા લાંબી છે કોની કરતા તો કે ધેન બરાબર હવે હું ત્રીજું સુપરલેટિવ ડિગ્રીનો યુઝ કરું કે જે સર્વશ્રેષ્ઠ હશે બરાબર ફોર એક્ઝામ્પલ તરીકે હું કહી શકું માયા ઇઝ ધ મોસ્ટ બ્યુટિફુલ ગર્લ ઇન ધ ક્લાસ હવે જો જ્યાં હું ધ અને પીએસટી પ્રત્યે ન વાપરું ત્યાં મારે મોસ્ટ વાપરવાનું છે અને જ્યાં ઈઆર પ્રત્યે ન વાપરું ત્યાં મારે મોરનો ઉપયોગ કરવાનો છે અહીંયા મોસ્ટ બ્યુટિફુલ જે છે એ ત્રણે ત્રણ ડિગ્રી જે છે એની અંદર જોઈ લેજો એઝ વિશેષણ એઝ વિશેષણની સાથે ઈઆર પ્રત્યય અને ધેન વિશેષણની સાથે તમે ધ જે છે એ લગાડવું કમ્પલસરી બને છે બરાબર ત્યારબાદની આવે છે રિપોર્ટિંગ ઇવેન્ટ્સ બરાબર રિપોર્ટિંગ ઇવેન્ટ્સ એટલે શું તો કે કોઈ સૂચના છે કોઈ સાદું વાક્ય છે વિનંતી છે બરાબર જેની અંદર તમે તમારી ઇનડાયરેક્ટ સ્પીચનો ઉપયોગ કરશો શેનો ઇનડાયરેક્ટ સ્પીચની અંદર તમે જે વાક્ય બનાવો છો કે જેની અંદર સેડ ટુ થી લઈ અને ધેટ સુધીના જે વાક્યો છે બોલે છે અને સાંભળે છે રિપોર્ટિંગ થશે બરાબર ટોલ્ડનો ઉપયોગ કરો છો સજેસ્ટેડનો ઉપયોગ કરો છો બરાબર જેની અંદર જો ખાસ ધ્યાન રાખજો આસ્કનો ઉપયોગ થયેલો હોય સજેસ્ટેડનો ઉપયોગ થયેલો હોય બરાબર ટોલ્ડનો ઉપયોગ થયેલો હોય પછી રિક્વેસ્ટેડનો ઉપયોગ થયેલો હોય ત્યારબાદ ઓર્ડરનો ઉપયોગ થયેલો હોય એટલે ટૂંકમાં અલગ અલગ પ્રકારના જે રિપોર્ટિંગ જે છે એના ઉપયોગ દ્વારા તમે રિપોર્ટિંગ ઇવેન્ટ્સ વાપરી શકો છો ફોર એક્ઝામ્પલ તરીકે ધ ટીચર ટોલ્ડ ધેટ જો ટીચર ટોલ્ડ ધેટ ધ સ્ટુડન્ટ ધેટ શુડ હવે જો વાક્ય લેટ્સ વાળું છે ટોલ્ડ ધેટ ધે હેડ ટુ કમ્પ્લીટ ધે હેડ ટુ કમ્પ્લીટ ધેર પ્રોસેસ ટૂંકમાં શું યાદ રાખવાનું છે તો કે વાક્યની અંદર તમને ટોલ્ડ જેવા શબ્દો ઉપરેલા હોય ધેટ જેવા કન્જંક્શન આપેલા હોય કોઈ સજેસ્ટેડ હોય કે રિક્વેસ્ટેડ હોય ત્યારે તમારે રિપોર્ટિંગ ઇવેન્ટ જે છે એનો ઉપયોગ કરવાનો રહેશે બરાબર ફોર એક્ઝામ્પલ તરીકે હું લખેલું હોય કે માય ફ્રેન્ડ સજેસ્ટેડ ટુ મી ધેટ ધે શુડ ગો ટુ બરાબર તો અહીંયા સજેસ્ટેડ ટુ નો ઉપયોગ થયેલો છે મતલબ તમારી રિપોર્ટિંગ ઇવેન્ટ જે છે એને ક્લિયર કરે છે બરાબર છે તો અહીંયા સુધી આ વિડીયોને રાખીએ અને પછીને જે ફંક્શન વર્ડ જે છે એના વિશેની ચર્ચા પછીના વિડીયોની અંદર કરીશું થેન્ક યુ સો મચ